નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું જગત મંદિર દ્વારિકા વિશે. દ્વારકા શબ્દ દ્વાર અને કા એમ બે શબ્દોથી બનેલો છે. દ્વારનો અર્થ થાય છે દરવાજો અથવા માર્ગ, જ્યારે કાનો અર્થ છે બ્રહ્મ, અર્થાત દ્વારકા એટલે બ્રહ્મ તરફ લઈ જતો માર્ગ. દ્વારમતી અથવા દ્વારવતી પણ એટલા જ જાણીતા નામો છે. આ સ્થાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ હોવા ઉપરાંત શૈવ અને લકુલિશ મતના આરાધના સ્થાન તરીકે પણ વિખ્યાત છે. એક પગ પર ઊભા રહીને થતી સિદ્ધ સાધનાનું પણ દ્વારકામાં વિશેષ મહત્વ છે. દેશાટને નીકળેલા આદ્ય શંકરાચાર્ય અહીં આવીને સિદ્ધ સાધના કરી હતી. ત્યારથી મોક્ષ પ્રાપ્તિ માટેના ચાર ધામ પૈકીના એક તરીકે પણ દ્વારકા પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 400માં શ્રી કૃષ્ણના વંશજ વજ્રનાભે આ મંદિર બનાવ્યું હતું. એ પછી 6 વખત તેનો જીર્ણોદ્ધાર થયો છે. આ મંદિરનું પૌરાણિક મહત્વ જોઈએ તો હરિવંશ, સ્કંદ અને ભાગવત પુરાણ અનુસાર મથુરામાં રાજા કંસને માર્યા પછી જરાસંધનો ભય વધી ગયો હતો. પોતાના જમાઈ કંસના વધનો બદલો લેવા માટે મગધ નરેશ જરાસંધે મથુરા પર હુમલો કર્યો. તેની પ્રચંડ શક્તિ સામે જીતવું મુશ્કેલ હોવાથી સમગ્ર ગોપાલકો સાથે કૃષ્ણે મથુરાથી દ્વારકા સ્થળાંતર કર્યું. દ્વારકા કૃષ્ણની રાજધાની હતી તો બેટ દ્વારકામાં તેમનો નિવાસ હતો. શ્રી કૃષ્ણના સમયમાં દ્વારકા એટલું સમૃદ્ધ હતું કે સોનાની દ્વારકા તરીકે ઓળખાતું. પૌરાણિક કથા અનુસાર શ્રી કૃષ્ણના સ્વધામ ગમન બાદ દ્વારકા સમુદ્રમાં અંતર્ધ્યાન થઈ ગઈ છે. હવેનું ઐતિહાસિક મહત્વ જોઈએ. આધુનિક વિજ્ઞાનના મતે સુનામી પ્રકારના દરિયાઈ તોફાનોને લીધે અથવા સમુદ્રની જળ સપાટીમાં વધારો થવાને લીધે મૂળ દ્વારકા દરિયામાં ડૂબી હોવી જોઈએ. પુરાતત્વ શાસ્ત્રીઓએ સમુદ્રમાં ઉત્ખનન કરીને જૂની દ્વારકા નગરીના કેટલાક અવશેષો પણ મેળવ્યા છે. સમુદ્રમાં ડૂબેલી નગરી અને મંદિરના આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા મેળવેલા નમૂનાઓ નો અભ્યાસ પણ જોઈ શકાય છે. મંદિરના મુખ્ય આકર્ષણો જોઈએ તો ગોમતી તટે 40 મીટર ઊંચા 7 ઝરૂખા અને 72 સ્તંભોવાળા જગત મંદિરની અંદર લગભગ 1 મીટર ઊંચી શ્યામ આરસની શ્રી કૃષ્ણની ચતુર્ભુજ પ્રતિમા ચાંદીના સુંદર સિંહાસન પર બિરાજમાન છે. અહીંયા મંદિરની ધજા દિવસમાં 3 વખત બદલવામાં આવે છે. મુખ્ય મંદિરની આસપાસ એવી જ શૈલીના અન્ય મંદિરોમાં અનિરુદ્ધજી, પુરુષોત્તમજી, દેવકીજી, વેણી માધવ, બલરામજી વગેરે દેવસ્થાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છેલ્લા 500 વર્ષની અંદર બંધાયેલા સુદામા મંદિર, ગાયત્રી મંદિર, શારદાપીઠ તેમજ અંબાજી, સરસ્વતી વગેરેના મંદિરો પણ અહીં આવેલા છે. આદ્ય જગદગુરુ શંકરાચાર્યે 9મી સદીમાં સ્થપાયેલા 4 મઠોમાં 1 મઠ તથા જ્યોતિર્લિંગ અહીં જ છે.